નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં દર્શક મિત્રો આજે હેલો ડોક્ટરમાં આપણે ચર્ચા કરીશું કોરોના વિશે કોરોના શા કારણે ફેલાઈ રહ્યો છે તેના લક્ષણો શું સાથે જ અત્યાર સુધીમાં જે વેરિયન્ટ સામે આવ્યા સૌથી ઘાતક વેરિયન્ટ રહ્યો છે તેના ઉપાયો સાથે જ હવે હેલો ડોક્ટરમાં ફોનલાઇન પણ ખુલીએ છીએ તો આપને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપ પણ કોલ કરી અને આપનો પ્રશ્ન જણાવી શકો છો તો વાત કરીએ હેલો ડોક્ટરમાં

એના ઘણા બધા કારણો છે વાયરસને ફેલાતો અટકાવવો થોડોક ઇમ્પોસિબલ થઈ જાય છે આપણી પબ્લિક પણ થોડીક જવાબદાર એવી છે કે માસ્ક પહેરવો હાથ ધોવો જાહેર ગવર્મેન્ટે જે એસઓપી જાહેર કરી છે એનું બરાબર સખ્ત રીતે પાલન નથી કરવામાં આવતું આવા ઘણા બધા કારણો મહામારી રોકવામાં અસફળ નીવડી રહ્યા છે

પણ કરોનાનું ડાયગ્નોસિસ જનરલી આરટીપીસીઆર ટેસ્ટ કે એન્ટીજન બોડીથી ડાયગ્નોસિસ કરવામાં આવે છે પણ અત્યારે જે લક્ષણો જોઈ રહ્યા છે એ ઓમિક્રોન વાયરસના મોટા ભાગને જોવા મળે છે અને બહુ જ સામાન્ય પ્રકારના હોય છે સામાન્ય શરદી સામાન્ય ખાંસી સામાન્ય છીંક આવવી સામાન્ય બરાગત કે શરીર દુખવું કે એવું જોવા મળી રહ્યું છે ચોક્કસ હિમિતેશભાઈ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જે સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં આપનું નામ અને પ્રશ્ન જણાવશો શૈલેષભાઈ શૈલેષ ટી નો અવાજ બંધ કરીને ફરીથી પ્રશ્ન જણાવશો હલો જી

ઓકે જો તમારા તમે જે ગામમાંથી બોલતા હોય ત્યાં જે પ્રાથમિક સેન્ટર્સ હોય ત્યાં કોરોનાના રિપોર્ટ્સનો જો વ્યવસ્થા હોય અથવા આજુબાજુમાં ક્યાંય વ્યવસ્થા હોય તો ત્યાં તમે કોરોનાનો રિપોર્ટ કરાવી લેજો અને અગેન્સ તમારા ડૉક્ટરને મળજો જરૂર પડશે તો એન્ટિબાયોટિક્સને એવું ચાલુ કરવામાં આવે તો તમારો તાવ ઉતરી જશે જો કરોના નહીં તો અને જો કોરોના હશે એ રિપોર્ટમાં આવશે તો એની ગાઈડલાઇન્સ પ્રમાણે એની દવા ચા તમારા

એને એટલા બધા કેસિસ ઊભા કર્યા કે જરૂરિયાત પ્રાઇમરી સુવિધા પૂરી પાડવામાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડા ઘણા અંશે ફેલ ગયું જેનાથી એની ઘાતકતા વધી ગઈ છે જો પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોપર ઓક્સિજન પ્રોપર મેડિસિન પ્રોપર ડોક્ટરી સારવાર મળી જતી હોય છે તો મોટાભાગના કિસ્સાઓમાં કોરોના એટલો ઘાતક નથી નીવડતો પણ ઘાતક એવા પેશન્ટોમાં હોય છે કે જે પેશન્ટની કો કન્ડિશન હોય એની પ્રાઇમરી હિસ્ટ્રી હોય કે સપોઝ એને અનકંટ્રોલ ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય એને અસ્થમાનો પ્રોબ્લેમ હોય એવા પેશન્ટોમાં કોરોના ઘાતક નીવડી શકે છે પર્સનલ લેવલે ઘાતક બહુ જ ઓછા પેશન્ટોમાં નીવડ્યો છે કે જે પેશન્ટોએ દવા મોડી ચાલુ કરી હોય દવા લેવામાં બેદરકારી રાખી હોય અમારું આ સમગ્ર રીતે જોવા જઈએ તો જે પેશન્ટની દવા લેવામાં મોડા પડ્યા છે મેડિકલ સારવાર એમને સમયસર મળી નથી શકી કે નથી લઈ શક્યા કે એમને કોમોર્મિડ પરિસ્થિતિ હોય અને એ બી અનકંટ્રોલ હોય એવા કન્ડિશનમાં ઘાતક નીવડે છે અધરવાઇઝ કોરોના એટલો ઘાતક એઝ અ ડિસીઝ નથી બિલકુલ મિતેશભાઈ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે જે સ્વાગત છે પ્રશ્ન જણાવશો લાગે છે ઓમિક્રોન માઇલ્ડ વેરિયન્ટ છે એમાં બહુ જ સામાન્ય સરદી ખાંસી તાવ હોય છે ઘણા પેશન્ટોમાં તો તાવ પણ નથી હોતો અને જે કોઈ પેશન્ટ હોય છે એ સામાન્ય દવાઓથી બે થી ત્રણ દિવસમાં એના સિમ્પોમ્સ તો બધા ઓવરરૂલ થઈ જાય છે અને પાંચથી સાત દિવસમાં પેશન્ટ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ નોર્મલ થઈ જાય છે અને સાતમા દિવસથી એનું જો એને ત્રણ ચાર દિવસથી તાવ ન આવતો હોય તો સાત આઠ દિવસ પછી એનું ક્વોરન્ટાઇન પીરિયડ પણ પૂરો થઈ જાય છે અત્યાર સુધી જેટલા બી વેરિયન્ટ જોયા છે એમાં સૌથી માઇલ છે એ ઓમિક્રોન વેરિયન્ટ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પણ જાતની જે અત્યાર સુધી બીજા બધા ડિસીઝમાં કોરોનાના બીજા વેરિયન્ટમાં જોવા મળતું હતું કે ડી ડાયમર હાઈ થઈ જતો તો એલડીએચ આઈ જતું ફેરીટાઈનમાં વેરિયન્ટ જોવા મળતા હતા એ ઓમિક્રોન વેરિયન્ટમાં બ્લડ ડિસઓર્ડર મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળતા નથી ચોક્કસ મિતેશભાઈ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જે સ્વાગત છે આપનું મંતવ્ય ન્યુઝમાં નામનો પ્રશ્ન જણાવશો હેલો જી બે ત્રણ દ આપને કોઈ દવા લીધી છે બે ત્રણ દિવસ માં ઉધરસ માં ફેર ના પડે કઈ મેજર પ્રોબ્લેમ નથી ઉધરસ મળતા એટલી ત્રણ થી પાંચ દિવસ રાહ જોવી જોઈએ પ્રોપર દવા લો ગરમ પાણીનો તમે ઉપયોગ સારો એવો રાખો ઠંડી વસ્તુઓ દહીં છાશ એવી બધું ન ખાતા અને ઠંડીમાં ક્યાંય ફરવા બહાર ના જતા અને તમારા જે ડૉક્ટર્સ હોય એના સતત સંપર્કમાં રહો તમને કોઈ ન ફેર પડે તો એને આગળ બીજી દવાઓનો એન્ટીબાયોટિક્સ કે એવી જરૂર પડે તો તમારા સિમ્ટોમ્સ તમને તપાસી અને ડૉક્ટર એ પ્રમાણે તમને દવા આપશે તો સો ટકા સારું થઈ જશે બે ત્રણ દિવસની છે કોઈ મોટો પ્રોબ્લેમ નથી

કેટલીક વખત એન્ટીજન નેગેટિવ આવે અને આરટી પોઝિટિવ આવે એવું બની શકે છે બરાબર તો તમે એકવાર જો તમારા સિમ્ટોમ અને તમે દવા લેતા હોય તમને સારું થઈ જતું હોય તો તમારે આરટી જરૂર નથી જો તમારા સિમ્ટોમ એ જ પ્રમાણે રહે તો એક બે દિવસમાં આરટી ટેસ્ટ સો ટકા કરાવી લેવો જોઈએ ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે જી આપનું પ્રશ્ન અને નામ જણાવશો હલો જી આપનું નામ અને પ્રશ્ન જણાવશો હા હું અમદાવાદ થી મોદી વાત કરું છું જી હેલો હા તો પ્રશ્ન એ છે કે મને બે દિવસથી શરદી અને ખાંસી છે જી અને ગળામાં કફ ધામીલો છે પણ મેં કોઈ પણ પ્રકારના રિપોર્ટ કરાયા નથી તો શું આઇસોલેટ થવું જરૂરી છે હા તમારે રિપોર્ટ તો કરાવી જ લેવો જોઈએ એનું કારણ એવું છે કે સમજો કે તમે પોઝિટિવ છો ને રિપોર્ટ નથી કરાવ્યો તો તમે બીજાને ફેલાવવા માટે સક્ષમ છો તો ઘરના તમારા બીજા સભ્યો કે તમે ઓફિસ કે તમારા બિઝનેસમાં કામ કરતા હોય તો તમારા કલીગ્સ તમારી સાથે સંક્રમિત થઈ શકે છે એટલે વહેલી તકે ગવર્મેન્ટે આટલી માળખાકીય સુવિધા ઊભી કરેલી છે તો મારું તમને એક નમ્ર સજેશન એવું છે કે તમે વહેલી તકે તમારો રિપોર્ટ કરાવી લો જેથી અને જ્યાં સુધી રિપોર્ટ ન કરાવો ત્યાં સુધી તમે સો ટકા આઇસોલેટ રહેવાનો પ્રયત્ન કરો ચોક્કસભાઈ જે રીતે અત્યારે આ ભાઈએ જેમ કોલ કરીને પૂછ્યું કે સિમ્ટમ્સ હોવા છતાં પણ તેઓ પૂછી રહ્યા છે કે રિપોર્ટ કરાવો કે ન કરાવો આ જ રીતે મોટા ભાગે લોકો અત્યારે રિપોર્ટ કરાવવા ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે ને જેના કારણે લોકો રિપોર્ટ પણ નથી કરાવતા આવી પણ સ્થિતિ સર્જાતી હોય છે ઘણા બધા કારણ છે મેઇન વસ્તુ એવું છે કે ઘણી બધા વખત બીજા બધા સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને વોટ્સઅપ ઉપર ઓમિક્રેન વિશે સાચી માહિતીની સાથે સાથે ગેરમાર્ગે દ્વારા માહિતી પણ એટલી જ પ્રેરિત થતી હોય છે એમાં ઘણી વખત એવું થાય છે કે સાત દિવસનું જે ગવર્મેન્ટ ગાઈડલાઇનનું મિનિમમ ક્વોરન્ટાઇન આપણો જે સાત દિવસનો છે એની જગ્યાએ ઘણા બધા ન્યૂઝમાં એવું છે કે ઓમિક્રોનમાં બીવા કંઈ બીક રાખવા જેવું છે નહીં ઓમિક્રોન વગર દવાઈ સારો થઈ જાય છે એ એક પેશન્ટમાં એક એવો માહોલ ઊભો કરે છે કે આમાં તો દવા લઈશું કે નહીં લઈએ સારું છે સો ટકા કદાચ કોઈ પેશન્ટને સારું થઈ પણ જાય ના નથી પણ એ આઇસોલેટ નહીં થાય એ પેશન્ટ પ્રોપર દવા નહીં લે તો એ બીજા ઘણા બધા લોકોને એની આસપાસના એના સગાવાળાને એ સંક્રમિત કરી શકે છે એટલે કોઈપણ જાતની આવી ગેરમાર્ગે દોરવાવાળી જે તમારી પાસે વોટ્સઅપ પર ઇન્ફોર્મેશન આવતી હોય છે એનો તમે બિલકુલ વિશ્વાસ ના કરો કોઈપણ વસ્તુ મેડિકલ ગાઈડલાઇન્સ કે કોવિન સાઇટ ઉપર તમને સાચી માહિતી મળતી જ હોય છે બે ત્રણ દિવસ તમને ગવર્મેન્ટે આટલી જે સગવડો ઊભી કરી છે ટેસ્ટ માટેની અથવા તો પ્રાઇવેટમાં જઈને તમારે એકવાર ટેસ્ટ તો કરાવી જ લેવો જોઈએ અને હવે ટેસ્ટની કોસ્ટ એટલી બધી નથી કે જે આજથી વર્ષ કે દોઢ વર્ષ પહેલા પચીસો ચાર હજાર રૂપિયામાં ટેસ્ટ થતા હતા એવું છે નહીં અને ગવર્મેન્ટ પણ એટલી જ સક્રિય છે ટેસ્ટ કરવા માટે તો કોઈ પણ જગ્યાએ પોતે પણ બચી શકે અને બીજાને સંક્રમિત થતા પણ બચાવી શકાય ચોક્કસથી તો દર્શક મિત્રો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઓમિક્રોન ને લઈ કોરોનાને લઈને શું લક્ષણો છે શું ઉપાયો કરવા અને સાથે જ અમારી ફોન લાઈન પણ ખુલ્લી છે આગળ પણ આજ પ્રકારે ચર્ચા કરતા રહીશું પરંતુ હાલ કઈશું એક બ્રેક માટે हेलो आंटी सुन बेटा केवल तो ठीक चल रहा है हमारा अरे नहीं नहीं आंटी वो अंकल चार पांच दिन से वॉक के लिए नहीं आया ना पार्क में मैंने सोचा मैं ही चल के मिल लेता तो. हूँ अच्छा किया बेटा वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है अच्छा चलो अंदर चलो अरे आयरन मैन क्या हुआ वीकनेस <laughs> है यार वीकनेस कुछ खाया नहीं भैया अभी नहीं बाद में खाऊंगा बाद में आज तो संडे है आप हमेशा की तरह खीर खाएंगे ना आज अगले संडे खाएंगे अगले संडे संडे नहीं मुझे सब पता है घर पे आज खीर बनाई थी तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ आंटी जी को ज्यादा मत देना आप ही खा जाना सारा <laughs> 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 कुछ रिश्तों के बिना हम सब अधूरे चीटी दिल से। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश इसमें है क्यूकाम्बर के प्योर एक्सट्रैक्ट जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे ये कोई कॉस्मेटिक नहीं आयुर्वेदिक औषधि है गुजरातियों ना हाथ એની સફળતાની ચાવી એની જીતની તૈયારી એના સ્વાદ નો ખજાનો એના વાહલનો નો દરિયો પણ સેવા પણ એ મસ્તી પણ માણે મહેનત કરતા પણ જાણે હવે બનશે ગુજરાતીઓના હાથ એમનું હથિયાર કોરોના સામે લડવા માટે પોતાને રેગ્યુલર સેનિટાઈઝ કરશે જે વસ્તુ ને અડવાના હશે એને પણ સેનિટાઈઝ કરશે અને શરીર માં ઓમિક્રોન ની એન્ટ્રી રોકશે ઓમિક્રોન તો નાદાન છે તમે તો સમજદાર છો બનો સમજદાર ગુજરાતી બનાવો સુરક્ષિત ગુજરાત

કમર અને સ્પાઇન ને લગતી બીમારી તથા તેના માર્ગદર્શન માટે જુઓ અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટર ડોક્ટર અનિલ સોલંકી સાથે રવિવારે બપોરે બે ને ત્રીસ કલાકે માત્ર મંતવ્ય ન્યૂઝ પર વેલકમ બેક દર્શક મિત્રો હેલો ડોક્ટરમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોરોના વિશે ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર ડોક્ટર છે આપણે બ્રેક પર ચર્ચા કરી રહ્યા હતા લઈને ત્યારે સરકાર તો પોતાની રીતે પ્રયત્નો કરી જ રહી છે પરંતુ હજુ પણ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે આટલા લગભગ બે વર્ષ જેટલો સમય વેતવા આવ્યો છે છતાં પણ લોકોને હજુ પ્રોપર માસ્ક કેવી રીતે પહેરવું હેન્ડ સેનેટાઈઝર વારંવાર હાથ ધોતા રહેવું આ તમામ વસ્તુ હજુ પણ બેદરકારી લોકો આચરી રહ્યા છે બહુ જ સાચી વાત છે અને તમારી મુદ્દો બી બહુ સાચો છે કે સૌથી જે અગત્યની બાબત છે કોરોના નહીં ફેલાવવાની એ માસ્ક અને હેન્ડ હેન્ડવોશિંગની છે આજની તારીખમાં ગવર્મેન્ટના આટલા પ્રયત્નો સોશિયલ મીડિયા ઉપર આ જાતની આટલી જાહેર ખબરો છતાં પણ માસ્ક પ્રોપરલી નથી પહેરાતો માસ્ક જે પહેરે છે એ બી ગવર્મેન્ટથી દંડથી બચવા માટે મોટાભાગના કિસ્સાઓમાં માસ્ક પહેરતો જોવામાં આવે છે કે સમય પ્રમાણે માસ્ક ઉપર નીચે કરવામાં આવે છે માસ્કને હંમેશા એવી રીતે પહેરવો જોઈએ કોઈ પણ માણસે કે આવો એક સાદો માસ્ક હોય તો હંમેશા એને આ રીતે જ પહેરવો જોઈએ કોઈ પણ જગ્યાએ જ્યારે નીકાળવાનો આવે તો એને આંગળીથી આ રીતે કાઢી અને પહેરવો જોઈએ મોટા ભાગના લોકો જ્યારે માસ્ક પહેરે વાત કરવા માટે આમ ઉપર નીચે કરતા હોય છે એમનો હાથ અગેન એમના નોઝ એમના માઉથને એ ટચ કરી જ લેતો હોય છે અને એના કારણે એમના હાથમાંથી જે જમ્સ હોય એ માઉથ અને નોઝની કેવિટી દ્વારા અંદર દાખલ થઈને કોરોનાના સંક્રમિત થવાના સૌથી મોટા ચાન્સીસ હોય છે બિલકુલ મિતેશભાઈ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે જે સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં આપનું નામને પ્રશ્ન જણાવશો

અને એ જે વસ્તુ ચર્ચાઓ ચાલી રહી છે એના કારણે લોકો લાઇટલી રહી રહ્યા છે કે આની અંદર કોઈ દવાની જરૂર નથી હોતી એમને એમ જ બે પાંચ દિવસમાં સારા થઈ જઈશું પણ દરેકના બોડીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ અલગ હોય દરેકના બોડીમાં દરેક વાયરસ અલગ અલગ રીતે અસર કરતો હોય છે હવે આ ઓમિક્રોન સાચી વાત છે કે ઘાતક નથી પણ એ બે પાંચ ટકા પેશન્ટમાં એ ઇન્ટરનલી અસર કરી શકે છે અને એટલા જ માટે ડૉક્ટરના સંપર્કમાં રહેવું એના પ્રમાણેના જે રિપોર્ટ્સ કરાવવા જોઈએ એ કરાવી અને પેશન્ટે પ્રોપર સમય માટે પ્રોપર દવાઓ અને પ્રોપર ટાઈમ માટે આન્સો આઇસોલેશન રહેવું બહુ જરૂરી છે ઘાતક નથી એટલે રોગ નથી એવું માની લેવાની એ સૌથી મોટું ભૂલ છે એટલે કોઈ પણ પેશન્ટ જ્યારે સંક્રમિત થાય તો કોઈપણ એમના કલીગ્સ એમના સગાવાલાઓની વાતોમાં આવ્યા વગર

તો તમે આવા કિસ્સામાં તમારી નોર્મલ દવાઓ લેશો ગરમ પાણી પીવાનું રાખશો ઠંડીથી બચવાના તમામ પ્રયત્નો કરો અને તમારી જોબ હોય તો એમાંથી તમે રજા લઈને બે ત્રણ દિવસ આરામ કરો મેઇન વસ્તુ તમે આ અઠવાડિયાથી છે તો એને લાઇટલી ના લેતા તમારા જે ડોક્ટર્સ હોય એની દવાઓ પ્રોપર ટાઈમે લેજો તો તમને સારું થઈ જશે અને કોરોના તો છે જ નહીં તો તમારે ચિંતા કરવાનું કોઈ કારણ જ નહોતી બિલકુલ વધુ એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે પ્રશ્ન જણાવશો હાલો જી જી પછી કાલે ગેસ થઈ ગયો અને ગેસ થઈ ગયા પછી ગેસની ટીકડી તો બે ત્રણ કલાક ગેસ થયો પણ આજે છાતીના નીચેના ભાગમાં દુખાવો વધારે થાય છે હા જી અનિરુદ્ધ છાતીના નીચેના ભાગમાં જે દુખાવો થાય છે એ હજી તમારો ગેસ પૂરેપૂરો સમય ના હોય એટલે છાતીના નીચેના ભાગમાં દુખાવો રહેશે તો ગેસની જે તમે દવા ડૉક્ટરના સમય પ્રમાણે લેજો તમને કોઈ સજેસ્ટ કરે એ પ્રમાણે ના લેતા અને આ ગેસનો જ દુખાવો હોવો જોઈએ અને જો એમને કોઈ બીપી કે એવી બીમારી નથી એ જે ચેક કરાવી લેજો બેન વસ્તુ કે આપણે કોઈ વસ્તુ અંધારામાં ના રહેવા જોઈએ છાતીના નીચેના ભાગમાં દુખાવો થતો હોય તો એટલે પ્રોપરલી દવા લેશો તો આ દુખાવો જતો રહેશે અને એના માટે કઈ ચિંતા કરવાની જરૂર નથી બિલકુલ વધુ એક દર્શક મિત્રો બિલકુલ આપનો પ્રશ્ન જણાવશો જીપોર્ટ કરાવ્યો મંગળવારે અત્યારે લક્ષણો તો નથી પણ ફેમિલીમાં શું કહેવાય કે થોડો ટાઈમ જોડે રહેલા તો શું સંભવતા ખરી એમણે પણ આમ અજુ એમના કોઈ લક્ષણો દેખાયા નથી થાય ઓકે તમારી વાત સાચી છે કે જોડે શરૂ જ્યાં સુધી તમારો પોઝિટિવ ના હોય ત્યાં સુધી તમે એમની સાથે રહ્યા હોય તો એ લોકોને સંક્રમિત થઈ શક્યા હોય ઓમિક્રોનમાં એટલું સારું છે કે જો જે پیشنટને સિમ્ટોમ્સ આવે નાનું મોટું કોઈ પણ તો તમે રિપોર્ટ કરાવજો એમનો જો એમને સંક્રમિત ના થાય અને એમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ ન હોય તો અત્યારના સંજોગોમાં એમના રિપોર્ટ કરાવવાની જરૂર નથી પણ તમે પ્રોપરલી આઇસોલેશન નું પાલન કરશો તો એ લોકો સો ટકા એના સંક્રમિતમાંથી બચી શકશે બિલકુલ મિતેશભાઈ ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવતા હશે કે સિમ્ટમ્સ ન હોય તો પણ રિપોર્ટ પોઝિટિવ આવે છે અને જો સિમ્ટમ્સ હોય જેમ કે શરદી છે ખાંસી છે છતાં પણ રિપોર્ટ નેગેટિવ પણ આવતા હોય છે એ સિમ્ટોમેટિક કોરોના વાયરસ કહી શકાય છે અને એ સિમ્ટોમેટિક કોરોના વાયરસમાં યુઝ્યુઅલી પેશન્ટે આઇસોલેશન વિટામિન સી અને જિંક અને ગરમ પાણી પીવાનું આના સિવાય એને બીજું કંઈ કરવાનું હોતું નથી આવા પેશન્ટોમાં પણ હવે મોટાભાગના પેશન્ટ આવા એ સિમ્ટોમેટિક કેસમાં જનરલી રિપોર્ટ કરાવવા તૈયાર નથી હોતા અથવા રિપોર્ટ કરાવતા જ નથી પણ એ લોકો જો રિપોર્ટ ન જ કરાવવો હોય અથવા રિપોર્ટ ન કરાવવા માગતા હોય તો એ લોકોએ બને એટલું ઘરની બહાર એમના ઘરમાં કોઈ સંક્રમિત સભ્ય હોય તો એને આઇસોલેશન રાખી અને એ લોકોએ બને એટલું ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ એમને જો રિપોર્ટ ન જ કરાવવાના હોય તો ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જે આપનું પ્રશ્ન અને નામ જણાવશો હેલો જી અશ્વિન બેઠકકર આપનો પ્રશ્ન જણાવશો બે બેઠક દિવસ ચાર પાંચ દિવસ ઓકે હા અશ્વિનભાઈ તમારે જો ચાર પાંચ દિવસથી શરદી ખાંસી તો વહેલી તકે તમે પહેલાં તો ટેસ્ટ કરાવી લો એ તમારા માટે ફાયદામાં છે અને ટેસ્ટમાં રિઝલ્ટ આવે એ પ્રમાણે દવા ચાલુ કરી દો સાથે સાથે શરદી ખાંસીની જે નોમિનલ દવાઓ હોય એ પણ સાથે તમે ચાલુ કરી લેશો ચોક્કસથી ડોક્ટર મિતેશભાઈ આપ અમારી સાથે અહીંયા ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો જે રીતે આપણે ચર્ચા કરી હેલો હેલોડોક્ટરમાં કોરોના વાયરસ વિશે ઓમિક્રોન વિશે અને સાથે જ તેના લક્ષણો પણ જાણ્યા ત્યારે આપ પણ જે સરકાર ગાઈડલાઇન બહાર પાડી છે અને સાથે જે એસઓપી બહાર પાડી છે તેનું ચુસ્તપણે પાલન કરો અને સ્વસ્થ રહો તો આ સાથે જ હેલો હેલોડોક્ટરમાં ત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર